મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધાને દૂર કરી દઈશ. કોકની દીકરીને ઘર બગાડવા નીકળ્યા છો? હે કડવા બાદશાહ, હવે એક જ વસ્તુ, આની અંદર છોકરીને ન્યાય તો મળવો જ જોઈએ. અને હવે બધું જ કાયદાકીય સરસ થી કરવામાં આવશે. બધી જ રીતના તું તો બધી છોકરીઓ અને કોકડે કોકની કોકની છોકરીઓ બીજા છોકરા જોડેસ ને, તું એક પુરાવો લઈને ન્યા તારી આ મેટર ખલાસ કરી દેવી. જા, હું લી છોકરીનો સાથ નહીં આપું. પણ તારા કેટલા પુરાવા કાલે હું મૂકું છું, નીતું ખાલી જોજે પ્રૂફ સાથે. બધું પ્રૂફ સાથે થશે. હવે ગમે એટલે આવે ને, બધાને પ્રૂફ ને પુરાવા દેવાસ મારે. અને પછી કેવું છે કે આ લોડાનો પછી સાથ આપજો. અને જેટલા લોકોની હું દિલથી ઇજ્જત કરું છું ને, એની તો કરી શકતે, પણ આ માધરચોદનો કોઈ સપોર્ટ ના કરતા. મહેરબાની કરીને આવા નાગાના લીધે ઘણી દીકરીઓની જિંદગી બગડતી બંધ થઈ જશે. સારામ આવી જાય, સારામ. 13-14 વર્ષ જે છોકરીને આ રિલેશન રાખવા, એની આ ખોટા ખોટા લગ્ન કરવા, એને અંધારામાં રાખીને બીજે લગ્ન કરી લેવા, નહીં. અને પછી પાછી 5 છોકરીઓ અને લફડા કરવા. ઓહો, પાંચે પાંચનું ઘર નો ભાંગે એટલે જાજે મનાવા. હવે તારી માં નહીં આવે, હવે ગાંડી નથી કે મનાવા આવું. છોકરીની ઇજ્જત શું કહેવાય? તારા ઘરમાં એ દીકરી છે, તને ખબર પડશે. તમે તો ટેન્શન ન લેતો, કાયદાકીય પરફેક્ટ રીતે જ કરવાનું છે. જે તું જેટલી રીતના હેરાન કરી છે, હું શું ખવડાવતો? રજનીગંધાઓ ખવડાવતો તો નહીં? બધા પુરાવા મળી ગયા. બટા, તું બહુ મોટા મોટા હવે ખોટું બોલતો હતો ને, એ પુરાવા મળી ગયા. મેસેજ કર તારી માને, મોકલું બધું. હાલી ચીટે કોકની છોકરીની જિંદગી બગાડવા. પણ કહાનીમાં ટ્વિસ્ટ તો આ, અત્યાર લગીનમાં બટ્ટા જે નતું મૂક્યું ને એ બધું મૂકીશ. બધું આવશે. એ જેનું ભાંગવું હોય તો ભાંગે, રહેવું હોય તો રે. કેમ? કોકની છોકરીની ઇજ્જત લઈ લેવી તમારે જોવું પડે, તમારી જાય ક્યારેક. જોરદાર કડવા બાદશાહ, હવે તમે તૈયારી કરી લેજો. અને જ્યાં તમતર તમારે કાયદા, અરે મારી ઉપર કાયદાકીય કરવું હોય તોય વાંધો નથી. એક દીકરીની ઇજ્જત માટે કદાચ મારે જેલમાં જવું પડે ને તોય મંજૂર. જો હા, એ દીકરીને તો ન્યાય મળશે ને. હા, તને કોઈ ખોટી રીતના બદનામ નથી કરતું. હું જો એક શબ્દ ખોટો બોલતી હોય તો જિંદગીમાં મારું નો હારું થાય.